સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા એનિમલ હોસ્ટેલના 200 ગૌસેવકો દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં નહેરમાંથી અર્ધવિસર્જિત ગણેશજીની 2500થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢવામાં આવી હતી અને હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા છેલ્લા 8 વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધવિસર્જિત રઝળતી ગણેશજીની દશામાની હજારો પીઓપીની મૂર્તિઓનું પુનઃ વિસર્જન કરવામાં આવે છે અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચલાવવામાં આવે છે. જય ગણેશ. હું આશિષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ દ્વારા છેલ્લા 8 વર્ષથી શ્રી ગણેશજીની પ્રતિમાઓનો શહેરના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે. જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધ વિસર્જિત હાલતમાં 1 ફૂટના પાણીમાં ગણપતિ બાપાને રઝળતી હાલતમાં મૂકી દેવામાં આવે છે. આજ રોજ પણ નહીં કરતા 200થી વધુ યુવાઓ દ્વારા, ગૌ ભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે દિંડોલી ચલથાન નહેર, ખરવાસા નહેર, પર્વત પાટિયા કેનાલ નહેર, આ તમામ નહેરોમાંથી 2500થી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે. હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માંગુ છું કે આવનારા દિવસોમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં, કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે આપણે બેસાડી નહેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિ પીગળતી નથી અને આ આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરીએ છીએ જેથી આપણી ધર્મનું આસ્થાનું મજાક એક ઉડે છે. હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવનારા દિવસમાં આવું કોઈ પણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગને વિસર્જન કરીશું. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કુટુંબ દેવો બનાવવામાં આવ્યા હતા પણ ના સમજ ગણેશ ભક્તો દ્વારા શહેરની આવી અલગ અલગ નહેરોમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓને અર્ધવિસર્જિત હાલતમાં મૂકવામાં આવી હતી. જય શ્રીરામ, જય ગૌ માતા.